મહુવામાં ભગવાન બુદ્ધની જન્મ જયંતિ ઉજવવામાં આવી. મહુવામાં આજે ભગવાન બુદ્ધની જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી. મહુવાના માર્ગોમાં ભગવાન બુદ્ધ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. હનુમંત હોસ્પિટલથી લઈ ભીમરાવ સોસાયટી નૂતન નગર તેવા મહુવાના અલગ અલગ માર્ગે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને તે રેલીને વડલી સર્કલ ઉપર પૂર્ણ કરી અને સર્કલને બુદ્ધ સર્કલ નામ આપવામાં આવ્યું હતું. આયોજક પ્રેમજીભાઈ સરવૈયા, રમેશભાઈ સિયાળ, કથળભાઈ પરમાર, બાબુ દાદા ભાલિયા, જિગ્નેશકુમાર ચુડાસમા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં માન્ય ધરમસિંહભાઈ ધાપા, કેબી બાબરિયા સાહેબ, પ્રવીણભાઈ ચેટવા, રમેશભાઈ ચેટવા, જગદીશભાઈ ગોહિલ, ભાવેશભાઈ પરમાર, હિતેશ બારૈયા તથા તળાજા ટીમ, પાલિતાણા ટીમ, આસરાણા ટીમ, નીચા કોટડા ટીમ હાજર રહી હતી. મારું નામ ધરમસિંહ ધાપા. કલ અમારા યુવા સંગઠનના રાષ્ટ્ર પ્રમુખ. આજે 18/5 ને શનિવારે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના અને હનુમંત હોસ્પિટલથી જે ભગવાન બુદ્ધને બુદ્ધ પ્રેમા નિમિત્તે જે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે ભગવાન બુદ્ધ છે એ કોળી માતાના દીકરા છે. આખા ભારતમાં નહીં પણ આખા દુનિયામાં જો કોળીનું નામ રોશન કરનાર હોય તો ભગવાન બુદ્ધ છે. અને ભગવાન બુદ્ધની માતા મહામાયા દેવેતા. અને ભગવાન બુદ્ધે એમ કીધું હતું કે હું મોક્ષદાતા નથી, હું દુઃખ મુક્તિનો દાતા છું. અને દુઃખ મુક્તિ માટે તમારે જો કરવું હોય તો 5 ચિહ્નોનું પાલન કરવું પડશે, કે ચોરી નહીં કરવાની, ખોટું નહીં બોલવાનું, વ્યભિચાર નહીં કરવાનું, દારૂ હિંસાથી મુક્ત રહેવું અને હિંસા નહીં કરવાની. આ ભગવાન બુદ્ધે આખા દુનિયાના લોકો માટે અને દરેક જીવ પશુ માટે માનવ ધર્મનું કામ આપ્યું છે. એટલે ભગવાન બુદ્ધે કીધું સર્વશ્રેષ્ઠ જીવ હોય જીવન તો 5 ચિહ્નનું પાલન કરો. નમો બુદ્ધાય. અશોક ભાલિયા આજરોજ મહુવાના બુદ્ધિસ્ટ આગેવાન યુવાન દોસ્તો દ્વારા બુદ્ધના વિચારો મહુવાની ગલી ગલી અને ઘર ઘર સુધી પહોંચે અને લોકોના જીવનમાંથી સુખ સમૃદ્ધિ અને શાંતિનો પ્રસાર વધે એના માટેના પ્રયાસ રૂપે આજે બુદ્ધ જયંતિના દિવસે સમગ્ર ગુજરાત અને દેશના અને વિશ્વના લોકો બુદ્ધના વિચારો તરફ આગળ વધે અને વિશ્વ સમૃદ્ધ બને, ભારત સમૃદ્ધ બને, પ્રબુદ્ધ ભારત બને એવી લાગણી સાથેના સંદેશ સાથે બુદ્ધ વિચારધારાને પ્રબળ બનાવવા માટે આજે બુદ્ધ જયંતિના દિવસે બુદ્ધ બાઇક રેલીનું આયોજન થયું છે અને એની અંદર મહુવા તાલુકા અને સમગ્ર ભાવનગર જિલ્લાના જાગૃત બુદ્ધિસ્ટ આગેવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને બુદ્ધ વિચારધારાને પોતાના જીવનની અંદર આત્મસાત કરવાનો પ્રયાસ. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે પરેશ જીતિયા, મહુવા.